हाय फ्रेंड्स, गुड मॉर्निंग। संकीर्ण संयोजनों आपणुं प्रकरण चालू छे। गई काले मैं सूत्र आप्युं हतुं संकीर्ण संयोजनों नी अंदर, एना आपणे चार प्रकारों बको आज बंधनीय अथवा बंधारणीय समघटकता, कोऑर्डिनेशन जेने सवर्ग संयोजकता कहेवामां आवे छे, बंधनीय समघटकता, कोऑर्डिनेशन एटले सवर्ग समघटकता कहेवामां आवे छे, आ एटले आयनीय समघटकता अने ज एटले जलयोजन समघटकता, जेमां आपणे बंधारणीय के बंधनीय समघटकतानो गई काले अभ्यास कर्यो। फरीथी हूँ सांबे स्कूल वती अजी सर आप सर्वनो स्वागत करूँ छूँ। आजे आपणे शुं समझवानुं छे, तो आजे आपणे बाकीनी जे त्रण समघटकता छे, सवर्ग समघटकता जेने कोऑर्डिनेशन समघटकता कहेवाय, बको आ एटले आयनीय समघटकता अने ज एटले जलयोजन समघटकता, आजे आपणे आ प्रकारनी समघटकतानो अभ्यास करीशुं। तो सौथी पहला आपणे कोऑर्डिनेशन एटले के सवर्ग समघटकता विषे आपणे समझीए। सवर्ग समघटकता जेने इंग्लिशमां कोऑर्डिनेशन आइसोमेरिज्म कहेવામાં આવે છે। શું સમજવાનું છે આમાં? તો આની અંદર ખાસ તમારે એ સમજવાનું છે કે જ્યારે સંકીર્ણ ધન અને ઋણ આયન હોય, સંકીર્ણ બે હોય, એક ધન હોય એક ઋણ હોય, લિગેન ની અદલા બદલી થાય અને આયનનો વીજભાર બદલાય એટલે કે ચેન્જ થાય, આયનની પણ સંકીર્ણનો વીજભાર બદલાય એટલે કે પ્લસ હોય માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય, આવું જ્યારે સંકીર્ણ સંયોજન જોવા મળે ત્યારે એને કોઓર્ડિનેશન સમઘટકતા કહેવામાં આવે છે। મેં થોડીક માહિતી પહેલાં આપી દીધી, હવે એને આપણે ઉદાહરણથી સમજીએ। દાખલા તરીકે સીઓ એને 3-6 ને હું 3+ મૂકું, એની સાથે જે સંકીર્ણ સંયોજન છે સીઆર સીએન 6 અને 3- મૂકું। હવે તમે જુઓ કે આ સંકીર્ણ સંયોજન બે જુદા જુદા નથી, આ એક સંકીર્ણ સંયોજન છે, જુદા જુદા સમજવાના નથી। આ આખું એક સંકીર્ણ સંયોજન છે, આ આખા સંકીર્ણ સંયોજનની અંદર એક સંકીર્ણ સંયોજન છે એ પ્લસ 3 વીજભારિત છે, એની સાથે સંકળાયેલું 3 માઇનસ છે, આમાં લિગેન છે એ ન્યુટ્રલ છે, આમાં લિગેન છે એ માઇનસ છે, એટલે અહીંયા ક્રોમિયમનો પ્લસ 3 તમે લ્યો તો 1 સીએનનો 1 માઇનસ, તો 6 સીએનના 6 માઇનસ થાય, તો તમે 6 માઇનસ સામે પ્લસ 3 બાદ કરો એટલે 3 માઇનસ આવે, અને કોબાલ્ટમાં આનો 0 હોય એટલે આનો ઓક્સિડેશન અંક પ્લસ 3 આવે। હવે આમાં શું થાય? તો કે આની અંદર તમારે લિગેનની અદલા બદલી કરવાની, શું કરવાની છે? લિગેનની અદલા બદલી, એટલે કોબાલ્ટ તારે એમોનિયા છે એ લિગેન છે, અને ક્રોમિયમ મારે સાયનાઇડ છે એ લિગેન છે, તો સાયનાઇડ લિગેન છે એ કોબાલ્ટ તારે આવી જાય, અને એમોનિયા લિગેન છે એ ક્રોમિયમ સાથે આવી જાય, એટલે આ આખું એક સંકીર્ણ સંયોજન જે બીજું આખું સંકીર્ણ સંયોજન રચે એ એનો સમઘટક કહેવાય। નામકરણ આપણે જોઈ લઈએ, તો આ હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 આયન, હેક્ઝા સાયનો ક્રોમેટ 3 આયન, આ ક્રોમેટ કહેવાશે, ઋણ સંકીર્ણ છે એટલે ક્રોમિયમની બદલે, અને આમાં કોબાલ્ટ કહેશું, કોબાલ્ટેટ નહીં કહીએ કારણ કે ધન સંકીર્ણ છે। તો આનું તમારે જવાબ લખવાનો હોય તો તમે શું જવાબ લખો? તો મેં તમને એમ કીધું શું કરવાનું છે,
લિગેનની અદલા બદલી કરવાની છે. શું કરવાની છે? લિગેનની અદલા બદલી કરવાની છે. એટલે અહીંયા એમોનિયા છે અને અહીંયા સાયનાઇડ છે, સાયનાઇડ અહીંયા આવી જશે અને એમોનિયા અહીં આવી જશે. એટલે આપણને જવાબ મળશે કોબાલ્ટ CN6 આ 3 માઇનસ થી જશે અને આપણને અહીંયા મળશે ક્રોમિયમ NH3 6 અને અહીંયા 3 પ્લસ થી જશે. આ થયું સંકીર્ણ સમઘટકતા. આખું સંકીર્ણ હોય એ ખાલી લિગેનની અદલા બદલી કરી અને સમઘટકો રચે છે. હજી એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ હું અહીંયા લખું છું કે અહીંયા PPCl4 છે તો આ 2 માઇનસ થાય, એની સાથે PT NH4 NH3 4 લો તો આ 2 પ્લસ થશે. અહીંયા પ્લેટિનમ નો ઓક્સિડેશન આંક 2 છે, આ માઇનસ 4 થયા, માઇનસ 4 પ્લસ 2 એટલે માઇનસ 2 વધે, પ્લેટિનમ નો ઓક્સિડેશન આંક પ્લસ 2, આનો 0 ગણો એટલે પ્લસ 2 એમનમ વધે. હવે શું થશે? તો કે અહીંયા જે ક્લોરાઇડ લિગેન છે અને અહીંયા જે એમોનિયા લિગેન છે, તો ક્લોરાઇડનું સ્થાન એમોનિયા લઈ લેશે અને એમોનિયાનું સ્થાન ક્લોરાઇડ લઈ લેશે, એટલે લિગેનની અદલા બદલી. લિગેનની અદલા બદલી થઈ જાય એટલે આપણને જવાબ મળે. આ પીટી આપણે કોમન લીધો ધાતુ, તો અહીંયા આપણે લિગેનની અદલા બદલી મેઇન છે. અહીંયા પીટીની બદલે હું કોપર લઈ લઉં, દાખલા તરીકે આ કોપર લ્યો, તો કોપરમાં તે તમને પ્લસ 2 ઓક્સિડેશન આંક છે તો અહીંયા પ્લસ 2 જ મળશે, એટલે એનાથી કોઈ જવાબ ફેર નથી પડતો. હવે મને જવાબ શું મળે? તો કે પીટીઆરએ એમોનિયા છે એ 4 લઈ લઉં તો પીટીનો ઓક્સિડેશન આંક પ્લસ 2, આનો 0 છે એટલે, અને કોપર આરે સીએલ 4 લઈ લઉં તો કોપર પ્લસ 2 છે અને આ માઇનસ 4 થાય એટલે માઇનસ 2. તો અહીંયા આપણે એવું સ્પષ્ટ સમજી ગયા કે લિગેનની અદલા બદલી થાય એટલે સંકીર્ણો ઉપર વીજભાર છે એ ચેન્જ થઈ જાય, પણ સમાન વીજભાર વિરુદ્ધ પ્રકારનો થઈ જશે. આનું નામકરણ શું થાય? ઋણ લિગેન છે બરોબર, સંકીર્ણ ઋણ છે એટલે પ્લેટિનમને એટ લાગે, પ્લેટિનેટ થઈ જશે, ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ 2 આયન, અહીંયા ટેટ્રા એમાઇન કોપર, કોપરેટ નહીં થાય, કોપર 2 આયન, નામકરણ બદલાઈ જાય. અહીંયા હવે પ્લસ થઈ ગયો એટલે પ્લેટિનેટ નહીં થાય, પ્લેટિનમ થશે, એટલે ટેટ્રા એમાઇન પ્લેટિનમ 2 આયન. અહીંયા કોપર માઇનસ થઈ ગયા ઉપર ચાર્જ લઈને, અહીંયા કોપરેટ થશે એટલે ટેટ્રા ક્લોરાઇડો કોપરેટ 2 આયન. તો આ રીતે તમે બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો કે જ્યારે સંકીર્ણ સમઘટકતાની વાત કરતા હોઈએ, કોઓર્ડિનેશન સમઘટકતાની વાત કરતા હોઈએ, ત્યારે ધ્યાનમાં એ રાખવાનું, એક એનું પ્રોપર ઉદાહરણ યાદ રાખવાનું, સવર્ગ વર્તુળની અંદર જે લિગેન હોય એ લિગેનની અદલા બદલી કરવાની, નામકરણ તમારે મોઢે કરવાનું છે, અને લિગેનની અદલા બદલી થવાથી એકબીજાના સમઘટકો આપણને પ્રાપ્ત થાય, જેને કોઓર્ડિનેશન સમઘટકતા અથવા તો સંકીર્ણ સમઘટકતા એવું આપણે કહી શકીએ. તો બ કો આ જ, બ એટલે બંધનીય અથવા બંધારણીય સમઘટકતા, કો એટલે કોઓર્ડિનેશન, જેને આપણે સંકીર્ણ સમઘટકતા કીધી. હવે આપણે સમજીએ છીએ આયનીય સમઘટકતા અને પછી સમજશું જલયોજન સમઘટકતા. આજે આપણે આ સમઘટકતાનો ટોપિક પૂરો કરશું. ટેક્સ્ટબુક કરતાં થોડુંક હું જુદી રીતે સમજાવું છું, પણ આ તમને મારી દ્રષ્ટિએ વધારે ક્લિયર થાય છે. મેં ટેક્સ્ટબુકે જોઈ છે, એમાં એક્સપ્લેનેશન જોયું છે, અને મને એમ લાગ્યું કે આ પ્રકારે જો તમને સમજાવીશ તો વધારે સમજાશે, એટલે મેં તમને આ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. હવે સમજીએ છીએ આયનીય સમઘટકતા. સવર્ગ સમઘટકતા પૂરી થઈ ગઈ, હવે આપણે સમજીએ છીએ આયનીય સમઘટકતા. તો આયનીય સમઘટકતા એટલે શું? ખાસ સમજજો, લખું છું આયનીય સમઘટકતા. આયનીય સમઘટકતા
तो कोई संकीर्ण संयोजन होय जेनु वजन थी अने कद थी बंधारण समान होय पण द्रावण मां आयनो जुदा मळे एने कहेवामां आवे आयनीय संघटकता। तमे ज्यारे आखू संकीर्ण संयोजन ने द्रावण मां नाखो तो लिगेन तरीके रहेलो आयन ए लिगेन मां लिगेन तरीके होय आयन बनी जाय ने आयन होय ए लिगेन मां रूपांतर पामे एटले एने आयनीय समघटकता कीधुं। हुं तमने उदाहरण थी बहु परफेक्ट समझावीश। दाखला तरीके कोबाल छे एमोनिया 5 छे अहींया एनो 3 लखूं અને અહીંયા હું સીએલ લખું તો આનું નામકરણ શું થાય? પહેલાં તો આનું નામકરણ ચોપડીમાં ન આપ્યો હોય તો આપણે નામકરણની પ્રેક્ટિસ તો કરવાની જ છે। તો પેન્ટા એમાઇન નાઇટ્રેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ ક્લોરાઇડો નહીં ક્લોરાઇડ પૂરું થઈ ગયું પેન્ટા એમાઇન નાઇટ્રેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ। હવે આનો સમઘટક આપણને શું મળશે? સમજો કે આની અંદર જે NO3 છે અને જે Cl છે એ એકબીજાનું સ્થાન અદલા બદલી કરશે। એટલે આ લિગેન છે એ આયનમાં રૂપાંતર પામશે અને આયન છે એ લિગેનમાં રૂપાંતરણ પામશે। એટલે આપણને એવો જવાબ મળશે કે કોબાલ્ટ Na3 5 અહીંયા Cl અને બાર લઈ લેવાનો NO3। સમજાઈ ગયું? તો અહીંયા